સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની બેદરકારીથી 4 વર્ષના બાળકનો હાથ કાપવો પડ્યો હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે. પરિવારે જણાવ્યું હતું કે બાળકને હાથમાં ઇન્જેક્શન મૂકીને ઇન્ફેક્શન કરી દેતા હાથ કાપવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા, જેનો રિપોર્ટ આવી ગયો છે. સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે આમાં ડોક્ટરોની કોઈ બેદરકારી નથી. મૂળ બિહાર ઔરંગાબાદ જિલ્લાના વતની ઉપેન્દ્રસિંહ ભરણસિંહ રાજવંશી હાલ પાંડેસરા વિસ્તારમાં પત્ની વિજાંતિ દેવી, પુત્ર વિષ્ણુ, મહેશ અને 4 વર્ષીય ગણેશ સાથે રહે છે. ઉપેન્દ્રસિંહની પત્ની વિજાંતિ દેવીને 13 નવેમ્બરના રોજ સવારે ઝાડા થયા હતા, જેથી વિજાંતિ દેવીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. મહિલાને સારવાર માટે કિડની બિલ્ડિંગના 6ઠા માળે દાખલ કરી હતી. 14 નવેમ્બરના રોજ ઉપેન્દ્રસિંહ 4 વર્ષના ગણેશ સહિત 3 બાળકને હોસ્પિટલમાં મૂકીને ઘરે જમવાનું લેવા માટે ગયો હતો. આ દરમિયાન ગણેશ ભાઈઓ સાથે રમી રહ્યો હતો ત્યારે રમતા રમતા 6ઠા માળના દાદરના ભાગથી 5મા માળ તરફ નીચે પડ્યો હતો, જેથી તેને માથામાં, કપાળના ભાગમાં ઇજાઓ પહોંચી હતી. ઉપેન્દ્રસિંહ ઘરેથી આવ્યા બાદ તેને ઘટના અંગે જાણ થતાં ઉપેન્દ્રસિંહે ગણેશને 7મા માળે ડોક્ટરને બતાવીને દવા લઈને આવ્યો હતો. ઘરે આવ્યા બાદ ગણેશની તબિયત લથડતા ઉપેન્દ્રસિંહે તાત્કાલિક ગણેશને લઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો, જ્યાં ડોક્ટરે ગણેશને જમણા હાથમાં ઇન્જેક્શન મૂકવાની સાથે એક બોટલ ચડાવી હતી. ત્યારબાદ ગણેશને હાથમાં ઇન્ફેક્શન જેવું થવા લાગ્યું હતું અને હાથ કાળો થઈ ગયો હતો, જેથી તેને નવી સિવિલ જૂની બિલ્ડિંગમાં G2 વોર્ડમાં દાખલ કર્યો હતો. જે ઇન્ફેક્શનથી ગણેશનો હાથ સારો નહીં થતાં ગણેશનો જમણો હાથ અડધો કાપવો પડ્યો હતો. એ બચ્ચા ખેલતે ખેલતે 6ઠે માળે પે એ નહીં ઓલી મેં ગીર પડે. ગીરને કે બાદ સર મેં ચોટ લાગા. સર મેં ચોટ લગા ઇસકો એડમિટ કિયા. 15 તારીખ કો મેં આખા દિન યહાં પે રહ ગયા. કુછ નહીં હુઆ. ફાઇલ ઉલ સબ બનાયા, કુછ ભી નહીં કિયા. શામ હુઆ, શામ કો બોલે સીટી કિશન કરાના પડેગા. સીટી કિશન મેં ક્યાં પતા કહાં સે ડાક્ટર બુલાયા, ક્યાં બોલે કો આયે કમ સે કમ ઇતને બડા ડબ્બે મેં કમ સે કમ 20 એજેક્શન થા. 20 એજેક્શન ઇતના બડે બડે થા. એક હાથ મેં ઉસકો લગાએ, ચિવલ મેં લગાએ. ઉસકે દૌરાન હાથ ઇસકા સૂજ ગયા. હાથ બ્લેક હો ગયા પૂરા. ઇતના દૂર સે ઇતના દૂર હાથ બ્લેક હો ગયા. જબરજસ્તી બોલે કે હાથ ઇસકા કટના પડેગા. ઉસકે પચાસ કાટ દિયા ડાક્ટરને હાથ દિયા. ડાક્ટર કા લાપરવાહી. જો કે આ મામલાની તપાસ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે બાળકને વિવિધ માથાના ભાગે ઇજા થતાં 15 નવેમ્બરે સિવિલમાં સીટી સ્કેન કરી હાથમાં ઇન્ટ્રાકેથ મુકાઈ હતી. ઇન્ટ્રાકેથનો વિસ્તાર કાળો થવા લાગ્યો અને સોજાથી ચેપ લાગ્યો. ભાગ્ય જોવા મળતી આવી સ્થિતિ વિશે જણાવતા સુપ્રિન્ટેન્ડન્ટ કહ્યું કે 10,000માંથી 7 કેસમાં આવું થાય છે. આ કિસ્સામાં પણ એવું જ થયું. બાળકના હાથમાં ઇન્ટ્રાકેથ મૂકતા સોજો આવવા લાગ્યો અને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ આંગળી બાદ ચેપ અંગૂઠામાં ફેલાઈ ગયો હતો, જેના લીધે ચેપ વધુ ન ફેલાય એ માટે હાથ કાપવાનો નિર્ણય લેવાયો છે અને આમાં ડોક્ટરની કે નર્સિંગ સ્ટાફની બેદરકારી કહી શકાય નહીં.